દરેક ભારતવાસીઓને સિત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા ભારત રત્ન પુરસ્કારો અને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે છવ્વીસમી જાન્યુઆરીના રોજ અને છવ્વીસમી જાન્યુઆરીએ આપણા ત્યાં કોણ ગેસ્ટ આવ્યું હતું અને આપણા સીએમે છવ્વીસમી જાન્યુઆરી ક્યાં સેલિબ્રેટ કર્યું હતું તેવા પ્રશ્નો અવારનવાર પરીક્ષામાં પૂછાતા રહેતા હોય છે તો ભારત રત્ન અને પદ્મ પુરસ્કારો અને છવ્વીસમી જાન્યુઆરીના પંદર સૌથી મોસ્ટ એમપી પ્રશ્નો તમારી સમક્ષ જીપીએસસી ઓનલી લાવી રહ્યા છે આની બાર સંભવતઃ નહીં પૂછાઈ શકે આમાં ભારત રત્નના એક પછી એક સારામાં સારા પ્રશ્નો અહીંયા લાવી રહ્યા છીએ આપણે તો સ્વાગત છે તમારું જીપીએસસી ઓનલીમાં આ વિડીયોની પીડીએફ તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ ત્યાંથી તમે તેની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તે જ રીતે આપણા દરેક વિડીયોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો તો શરૂ કરીએ તો સૌ શરૂ કરીએ તેની પહેલાં એક મોક પ્રશ્ન છે અને આ મોક પ્રશ્ન તમારે વિચારીને રાખવાનો છે કેમ કે આનું લિંક છે ભારત રત્ન જોડે ક્યાંક ને ક્યાંક તો પ્રશ્ન છે કે ભારતનો સૌથી લાંબો રોડ બ્રિજની લંબાઈ કેટલી છે અહીંયા શબ્દ ધ્યાન આપજો રોડ બ્રિજ છે તો અહીંયા ઓપ્શન છે ચાર પોઈન્ટ ચોરાણું સાત પોઈન્ટ પંદર નવ પોઈન્ટ પંદર આઠ પોઈન્ટ પંદર આમાં શું આન્સર આવે તે જસ્ટ તમે વિચારીને રાખો વિડીયોના અંતે તમને તેનો આન્સર મળી રહેશે તો શરૂ કરીએ પ્રશ્નો તો પ્રથમ છે પ્રથમ ભારત રત્ન કોને મળ્યો હતો આ પ્રશ્ન અવારનવાર એક્ઝામમાં પૂછાતો રહેતો હોય છે તો ઓગણીસો ચોપનમાં ભારત રત્ન આપવાની શરૂઆત થઈ હતી અને ત્યારે જ ત્રણ વ્યક્તિને ભારત રત્ન આપવામાં આવ્યા હતા પ્રથમ હતા શ્રી રાજગોપાલચારી બીજા હતા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણ અને ત્રીજા હતા શ્રી સીવી રમન હવે આ ત્રણ તો બધાને ખ્યાલ હશે પરંતુ પરીક્ષામાં ત્રણે ત્રણ ઓપ્શન આપ્યા હોય અને તેમાંથી તમને પૂછે કે આમાંથી પ્રથમ ભારત રત્ન કોને મળ્યો હતો તો ત્યારે શું આન્સર આવશે તો ત્યારે તમારે આન્સર આવશે સી રાજગોપાલચારી તેમને પ્રથમ ભારત રત્ન મળ્યો હતો ઓગણીસો ચોપ્પનમાં ત્યારે જ ઓગણીસો ચોપનમાં પછી બીજા નંબરે જે સર્વપલ્લી રાધાકૃષ્ણ છે તેમને અને ત્રીજા નંબરે સીવી રમનને મળ્યો હતો તો આ રીતે આવશે પ્રથમ ભારત રત્ન ત્રણ જણને મળ્યા હતા તેમાં પણ પ્રથમ આવશે તો સી રાજગોપાલચારી આવશે આ જે ચહેરો દેખાય છે તે છે સી રાજગોપાલચારી આ છે સર્વપલ્લી રાધાકૃષ્ણ અને આ છે સીવી રમન હવે તેમના વિશે સહેજ ડિટેલમાં આપણે જોઈ લઈએ છીએ તો સી રાજગોપાલચારી તેમને રાજાજીના નામથી પણ ઓળખાય છે જેમને ભારતના છેલ્લા ગવર્નર જનરલ હતા અને ભારતમાં જન્મેલા પ્રથમ ગવર્નર જનરલ પણ સી રાજગોપાલચારી હતા અને ત્યાર પછી તેમણે મદ્રાસના બીજા નંબરના સીએમ બન્યા હતા બીજા છે સર્વપલ્લી રાધાકૃષ્ણ તો સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા અને ત્યાર પછી બીજા રાષ્ટ્રપતિ તેમને બન્યા હતા અને તેમનો જન્મદિવસ તે બધાને ખ્યાલ હશે પાંચમી સપ્ટેમ્બર આવે છે તમને થ્રી ઇડિયટ પિક્ચર તમે જોયું હશે તો તેમાં જે ટેરેસ પર જાય છે અને આ રીતે લખે છે પાંચ સપ્ટેમ્બર તો પાંચ સપ્ટેમ્બરે જ શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે તો આ રીતે થ્રી ઇડિયટ પરથી પણ તમે યાદ રાખી શકો છો તમને યાદ રહેતું ના હોય કે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે તેની શરૂઆત ઓગણીસો બાસઠથી કરવામાં આવી હતી અને ત્યારે કોનો જન્મદિવસ છે તો સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે અને તેમના દ્વારા એક પુસ્તક લખાયું છે જે એક્ઝામમાં પૂછાતું રહેતું હોય છે ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ તે તેમનું પુસ્તક છે અને ત્રીજા છે સી વી રમન તો તેમને શોધ્યું હતું રમન ઇફેક્ટ અને તેના માટે જ ઓગણીસો ત્રીસમાં તેમને ફિઝિક્સ માટે નોબલ પ્રાઇઝ એનાયત થયું હતું આગળ જઈએ હવે બીજો પ્રશ્ન જોઈએ તો અંતિમ ભારત રત્ન કોને મળેલ છે એટલે કે બે હજાર ઓગણીસમાં જે ભારત રત્ન અપાય છે તે કોણ કોણ છે અને આ તો તમારા માટે મોસ્ટ એટલે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન બનશે આવનારા દિવસોની પરીક્ષા માટે તો જોઈએ અંતિમ ભારત રત્ન કોને કોને મળ્યા છે તો અત્યાર સુધી પિસ્તાળીસ જણને મળ્યા હતા ભારત રત્ન બે હજાર ઓગણીસમાં જે મળ્યા છે એ મળ્યા છે ત્રણ જણાને એટલે હવે પિસ્તાળીસ વત્તા ત્રણ એટલે ટોટલ અડતાળીસ જણાને ભારત રત્ન મળી ગયા છે બે હજાર ઓગણીસ સુધી હવે આ છેલ્લા ત્રણ જણા કોણ કોણ છે તે આપણે જોઈએ તો છેલ્લા બે હજાર ઓગણીસમાં છે શ્રી નાનાજી દેશમુખ આ જે ચહેરો દેખાય છે તે છે શ્રી નાનાજી દેશમુખ બીજા નંબરે છે ડૉક્ટર ભૂપેન હઝારિકા આ જે વચ્ચે ચહેરો દેખાય છે તે છે ડૉક્ટર ભૂપેન હઝારિકા અને આમને તો બધા ઓળખતા જ હશે શ્રી પ્રણવ મુખર્જી આ ત્રણ જણને અંતિમ બે હજાર ઓગણીસમાં ભારત રત્ન મળ્યા છે ત્યાર પછી આગળ જઈએ એક પછી એક વ્યક્તિનો પરિચય થોડો ડિટેલમાં લઈએ તો શ્રી નાનાજી દેશમુખ તેમને મરણોત્તર ભારત રત્ન એનાયત થયો છે આ ત્રણ જણા બે હજાર ઓગણીસમાં જેમને એનાયત થયા છે તેમાં બે જણ છે તેમને મરણોત્તર થયો છે અને પ્રણવ મુખર્જી અત્યારે જીવે છે તો આ રીતે છે હવે શ્રી નાનાજી દેશમુખ તેમનું નામ છે ચંદિકા દાસ અમૃતરાવ દેશમુખ તેમનું નામ છે તેમનો જન્મ તો ઓગણીસો સોળમાં હિંગોલી મહારાષ્ટ્રમાં થયો હતો અને તેમનું અવસાન બે હજાર દસમાં થયું હતું અને તેમને સામાજિક કાર્યકર્તા છે અને ભારતીય જનસંઘના નેતા છે ત્યાર પછી તેમના વિશે થોડીક વધારે માહિતી મેળવી લઈએ તો લોકસભાના તેમને મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહી ચૂક્યા છે ઓગણીસો સિત્યોતેરથી અગણા એંસીમાં અને રાજ્યસભાના એમપી પણ નોમિનેટેડ થઈ ગયેલા છે ઓગણીસો નવ્વાણુંથી બે હજાર પાંચ સુધીમાં અને તેમને વિભૂષણ એવોર્ડ પણ મળેલો છે ઓગણીસસો ને નવ્વાણુંની સાલમાં ત્યાર પછી બીજા નંબરના છે ડૉક્ટર ભૂપેન હઝારિકા તેમને પણ મરણોત્તર પુરસ્કાર મળ્યો છે તેમને એક સંગીતજ્ઞ છે ગીતકાર છે ફિલ્મ સર્જક છે કવિ છે એટલા માટે તેમને સુધા કાંડા તરીકે પણ ઓળખવામાં આવે છે આ જે ચહેરો દેખાય છે તેમને છે ભૂપેન હઝારિકા અને આમનો જન્મ ક્યાં થયો હતો તો ઓગણીસો છવ્વીસમાં સદીયા આસામમાં થયો હતો નોર્થ ઇસ્ટમાં આવેલું છે આસામ અને એટલા માટે આસામમાં જે તેનું કલ્ચર છે તેનું સંગીત છે તેને ફેમસ કરવામાં આમનો ખૂબ જ મોટો ફાળો છે તો આસામી જે રુદાલીનું ગીત હતું હુમ હુમ કરે તે ગીત પરથી અમને ખૂબ જ એવા ફેમસ થયા હતા ત્યાર પછી અમને પદ્મશ્રી ઓગણીસો સિત્યોતેરમાં મળ્યો છે પદ્મભૂષણ બે હજાર એકમાં પદ્મ વિભૂષણ બે હજાર બારમાં અને સાહેબ ફાળકે એવોર્ડ ઓગણીસો બાણું અને છેલ્લો સંગીત નાટક એકેડેમી ફેલોશીપ બે હજાર આઠમાં તેમને મળ્યો હતો તો આ તમને એમસીક્યુમાં કઈ રીતના પૂછાઈ શકે છે કે ડૉક્ટર ભૂપેન હજારિકા વિશે નીચેના તથ્યો તપાસો તેમાં પહેલું તમને સ્ટેટમેન્ટ આપી શકે છે કે તમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ ઓગણીસો બાણુંમાં મળેલ છે સંગીત નાટક એકેડેમી એ ફેલોશીપ બે હજાર આઠમાં મળેલ છે આ રીતે બેથી ત્રણ સ્ટેટમેન્ટ તમને આપી શકે છે એટલે તમને જેટલા પણ ઇમ્પોર્ટન્ટ એવોર્ડ મળેલા છે આપણે બધા ચકાસવા પડશે ત્યાર પછી ત્રીજા છે શ્રી પ્રણવ મુખર્જી તેમનો જન્મ ઓગણીસો પાંત્રીસમાં બંગાળમાં થયો છે અને તેમનું વિભૂષણ બે હજાર આઠમાં મળ્યું હતું અને ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પૂછાઈ શકે છે કે તેમને કેટલામાં રાષ્ટ્રપતિ હતા તો તેમણે ભારતના તેરમા નંબરના રાષ્ટ્રપતિ હતા તેરમા નંબરના હતા તો તેમની ટર્મ હતી બે હજાર બારથી બે હજાર સત્તર લોગી તેમને ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે આની પહેલાં તેમને કયા કયા પદ પર રહી ચૂક્યા છે તો આની પહેલાં વિત્ત મંત્રી રહી ચૂક્યા છે ઓગણીસો બ્યાસીથી ચોર્યાસી ત્યાર પછી જે રાજ્યસભા છે તેના લીડર રહી ચૂક્યા છે ઓગણીસો એસીથી પંચ્યાસીમાં ત્યાર પછી નરસિંહરાવની જે સરકાર હતી તેમાં પ્લાનિંગ કમિશનના હેડ હતા ઓગણીસો એકાણુંમાં ત્યાર પછી વિદેશી મંત્રી ઓગણીસો પંચાણું લોકસભામાં બે હજાર ચારથી બે હજાર બાર સુધી રહી ચૂક્યા છે તેમાં તેમને તેમને સંરક્ષણ મંત્રી રહી ચૂક્યા છે વિદેશ મંત્રી રહી ચૂક્યા છે વિત્તમંત્રી પણ રહી ચૂક્યા છે અને પછી બે હજાર બારમાં તેમને રાષ્ટ્રપતિના ચૂનામાં ઊભા રહ્યા અને પી એ સંગમાને હરાવીને આ નામ ઇમ્પોર્ટન્ટ છે તેમનું નામ છે પી એ સંગમા તેમને હરામીને ફાઇનલી ભારતના તેરમા નંબરના રાષ્ટ્રપતિ બન્યા હતા અને આમને પ્રથમ એવા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેમને આરએસએસની ઇવેન્ટને સંબોધન કર્યું હતું જૂન બે હજાર અઢારમાં તો આ છે શ્રી પ્રણવ મુખર્જી વિશેની માહિતી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ તો પ્રથમ મરણોત્તર ભારત રત્ન કોને મળ્યો હતો તો તેમાં આવશે પૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીને આમને ખ્યાલ જ હશે તમને ચહેરો જોઈ લેજો જશે તો પૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીને પ્રથમ મરણોત્તર ભારત રત્ન એનાયત થયો હતો પહેલાં જ્યારે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા હતા ત્યારે જે મરી ગયા હોય તેમને ભારત રત્ન આપવામાં નહોતા આવતા પરંતુ જાન્યુઆરી ઓગણીસો પંચાવનમાં મરણોત્તર પુરસ્કારની પરવાનગી પણ આપવામાં આવી હતી અને પછી આ પણ પ્રશ્ન તમને થાય કે અત્યાર સુધી કુલ કેટલા મરણોત્તર લોકોને ભારત રત્ન મળેલા છે તો કુલ ચૌદ જણાને ભારત રત્ન મળ્યા છે જેમને મરી ગયા હોય અને પછી ભારત રત્ન એનાયત થયો હોય તેવા હવે કોણ કોણ છે તો અહીંયા સિક્વન્સ તમને યાદ રાખવી પડશે કાં તો તેમનું નામ અને તેમને કયા સાલમાં મળ્યો છે તે તે એક્ઝામમાં પૂછાતું રહેતું હોય છે તો અહીંયા પહેલાં જોઈએ તો કે કામરાજ તેમને છોતેરમાં મળ્યો છે પછી આવશે વિનોબા ભાવે ભૂદાન ચળવણના નેતા અને આ તો અવારનવાર એક્ઝામમાં પૂછાતું રહેતું હોય છે ઓગણીસો ત્યાંશીમાં તેમને મળ્યો છે એમજી જી રામચંદ્રણ તેમને ઇઠ્યાસીમાં ડોક્ટર બી આર આંબેડકર ઓગણીસસો નેવુંમાં તેમને મળ્યો છે આ તમારે ખાસ યાદ રાખવું પડશે સમાજ કલ્યાણની એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે પછી આવશે રાજીવ ગાંધી તેમને એકાણુંમાં સરદાર વલ્લભભાઈ પટેલ તેમને ઓગણીસો એકાણુંમાં મળ્યો હતો આ પણ તમને પૂછાઈ શકે છે અબુલ કલામ આઝાદ તેમને ઓગણીસો બાણુંમાં અરુણા અશરફ અલી ઓગણીસસો સત્તાણુંમાં જે એટલે કે જયપ્રકાશ નારાયણ ઓગણીસો નવ્વાણુંમાં ગોપીનાથ બોડોલય ઓગણીસો નવ્વાણું પંડિત મદન મોહન માલવિયા ઓગણીસો આ સોરી બે હજાર પંદર ડૉક્ટર ભૂપેન હઝારિકા અને નાનાજી દેશમુખ બે હજાર ઓગણીસ આ રીતે કુલ ચૌદ જણા છે શ્રી લાલબહાદુર શાસ્ત્રીને એડ કરીને ચૌદ જણાને મરણોત્તર ભારત રત્ન મળેલ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સૌથી યુવા અને પ્રથમ એથ્લેટ ભારત રત્ન પ્રાપ્ત કરનાર કોણ છે તો સચિન તેંડુલકર છે તેમને ચાલીસ વર્ષની વયે ભારત રત્ન પ્રાપ્ત થયો છે અને તેમને ખ્યાલ જ છે અને સૌથી વૃદ્ધ કોણે મળ્યો હતો તે પણ તમને પૂછાઈ શકે છે તો ગોંડો ચહેરો દેખાય છે તેમને છે વર્ષના જન્મદિવસ નિમિત્તે તેમને ભારત રત્ન એવોર્ડ એનાયત કરાયો હતો પ્રશ્ન નંબર પાંચ કેટલા બિન ભારતીયોને ભારત રત્ન મળેલ છે તો અત્યાર સુધી કેટલા બિન ભારતીયો તો બે છે ખાન અબ્દુલ ગફાર ખાન ઓગણીસો માં આ જે ચહેરો દેખાય છે તે એમને સરહદના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજા અહીંયા બીજા છે તેમનું નામ છે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ છે તેમને નેલ્સન મંડેલા તેમને ઓગણીસો નેવમાં ભારત રત્ન એનાયત થયો હતો જેમને બિન ભારતીય હતા એટલે ભારત રત્ન ફક્ત ભારતના લોકો હોય તેમને જ એનાયત થતા નથી ભારતના બહારના લોકો હોય તેમને પણ એનાયત થાય છે અને બીજા છે એક નેચરલાઇઝ સિટીઝન છે મધર ટેરેસા તેમને ઓગણીસો એસીમાં ભારત રત્ન એનાયત થયો હતો ત્યાર પછી પ્રશ્ન નંબર છ ભારત રત્ન કેટલી વખત નિલંબિત કરવામાં આવેલ છે એટલે કે ભારત રત્ન સ્ટોપ કરી દીધો હતો કે હવે કોઈને ભારત રત્ન આપવાનો નથી તો એવું અત્યાર સુધી બે વખત બન્યું છે પહેલી વખત બન્યું હતું જુલાઈ ઓગણીસો સિત્યોતેરથી જાન્યુઆરી ઓગણીસો એસ એંસી સુધી મોરારજી દેસાઈની સરકાર હતી તેમને આવું કર્યું હતું ત્યારે પછી ઓગણીસો એંસીમાં મોરારજી દેસાઈની સરકાર તૂટી પડે છે અને ઇન્દિરા ગાંધીની સરકાર આવે છે કોંગ્રેસની ત્યાર પછી તેમને પાછું શરૂ કરે છે ભારત રત્ન અને પદ્મ એવોર્ડ આપવાનું શરૂ કરે છે ત્યાર પછી બીજી વખત જે નિલંબિત થયું તે ઓગસ્ટ ઓગણીસો બાણુંથી ડિસેમ્બર ઓગણીસો પંચાણુંમાં થયું હતું પીઆઈએલ દ્વારા પીઆઈએલ એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તેના દ્વારા આ નિલંબિત કરવામાં આવ્યું હતું અને પછી ફરીથી તે સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું આ તે બે વાર ભારત રત્ન નિલંબિત કરવામાં આવ્યો હતો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત અને ઇમ્પોર્ટન્ટ ભારત રત્ન પુરસ્કારની ઘોષણા કરવામાં આવી હોય એટલે કે ઘોષણા થઈ ગઈ હોય કે આમને ભારત રત્ન આપવાનો છે પરંતુ પ્રદાન કરાયું નથી તેવું ફક્ત અત્યાર સુધી એક જ વખત થયું છે તે કોની વખતે તો નેતાજી સુભાષચંદ્ર બોઝ તેમની વખતે થયું છે ઓગણીસો બાણુંમાં તેમને એનાયત થઈ ગયો તો કે ભારત રત્ન આપવાનો છે પછી તેમની ફેમિલી દ્વારા તેમને એક્સેપ્ટ કરવાની ના પાડી છે કેમ કે તેમનું સૌ નથી મળ્યું અને તેમનું ડેથ થયું છે કે નહીં તે પણ ઓફિશિયલી પ્રૂફ નહોતું થયું એટલા માટે પછી તેમના ફેમિલી દે ભારત રત્ન સ્વીકારવાની ના પાડી હતી અને તે રીતે ઘોષણા કરી દીધી હતી પરંતુ પ્રદાન કરાયો ન હતો તો આ એક એક્સેપ્શનલ કેસ છે ત્યાર પછી આઠમું પ્રથમ ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે તો પ્રથમ છે ઇન્દિરા ગાંધી ઓગણીસો એકોતેરમાં તેમને મળેલ છે ત્યાર પછી તમને પૂછાઈ શકે છે અત્યાર સુધી કેટલી મહિલાઓને ભારત રત્ન મળેલા છે તો પહેલાં છે ઇન્દિરા ગાંધી પછી મધર ટેરેસા અરુણા અસરફ અલી એમ એસ સુબ્બાલક્ષ્મી અને લતા મંગેશકર આમ કુલ પાંચ મહિલાને ભારત રત્ન એવોર્ડ મળેલા છે ત્યાર પછી પૂછાઈ શકે છે કે ભારતના કેટલા રાષ્ટ્રપતિને ભારત રત્ન મળેલા છે એટલે કે ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા હોય અને પછી તેમને ભારત રત્ન પણ એવોર્ડ મળેલો હોય તો તેવા કેટલા છે તો ટોટલ છ જણા છે પહેલાં આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તેમને પછી બીજા નંબરના જે સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા તે અને તેમને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પણ હતા તેમને પછી જાકીર હુસેન ત્રીજા આપણા રાષ્ટ્રપતિ ચોથા નંબરના વીવી ગિરી તેમને પછી અગિયારમા નંબરના ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ તેમને અને પ્રણવ મુખર્જી જે તેરમા નંબરના હતા તેમને આ રીતે કુલ છ રાષ્ટ્રપતિ જે હતા જેમને ભારત રત્ન એવોર્ડ મળેલો છે ત્યાર પછી દસમા પ્રશ્ન ભારતના કેટલા વડાપ્રધાનને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે જેમને પીએમ પદે રહી ચૂક્યા હોય અને તેમને ભારત રત્ન મળ્યો હોય તેવા કુલ છ જણા છે એક તો પંડિત જવાહરલાલ નહેરુ પ્રથમ આપણા પીએમ છે લાલબહાદુર શાસ્ત્રીજી ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ અને અટલ બિહારી વાજપેયી આ રીતે કુલ છ જણા છે જેમને ભારતના પીએમ રહી ચૂક્યા છે અને તેમને ભારત રત્ન પણ મળેલો છે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન ભારત મેળવેલ વ્યક્તિ ભારતમાં અગ્રતા ક્રમ મુજબ કેટલા ક્રમે આવે છે તો તેમાં આવશે સાત એમાં ક્રમે આવશે હવે અગ્રતા ક્રમ મુજબ પ્રથમ ક્રમે આવશે રાષ્ટ્રપતિ બીજા ક્રમે આવશે ઉપરાષ્ટ્રપતિ પછી આવશે વડાપ્રધાન પછી આવશે રાજ્યના રાજ્યપાલ પછી આવશે પૂર્વ રાષ્ટ્રપતિ પછી છઠ્ઠા નંબરે આવશે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને લોકસભાના સ્પીકર અને સાતમા ક્રમે આવશે કેબિનેટ મંત્રી રાજ્યના સીએમ વગેરે અને એના પછી એક્ઝેટ આવશે ભારત રત્ન મેળવેલ વ્યક્તિઓ તો આ અગ્રતા ક્રમ મુજબ સાત એમાં ભારત રત્ન જે લોકોને મળ્યા છે તે આવશે પ્રશ્ન નંબર બાર બે હજાર ઓગણીસમાં કુલ પદ્મ પુરસ્કાર કેટલા અપાયા છે તો બે હજાર ઓગણીસમાં કુલ એકસો બાર પદ્મ પુરસ્કારો અપાય છે તેમાં ચાર પદ્મ વિભૂષણ છે જે બીજા નંબરે આવે છે ભારત રત્ન પછી ત્રીજા નંબરે પદ્મભૂષણ આવે છે તે ચૌદ વ્યક્તિને મળ્યા છે ચોથા નંબરે પદ્મશ્રી આવે છે જે ચોરાણું વ્યક્તિને મળ્યા છે આમ કુલ એકસો ને બાર પદ્મ પુરસ્કારો મળેલા છે આ તમને ફેક્ટ છે એક્ઝામમાં ડાયરેક્ટ પૂછાઈ શકે છે તેમાં એકસો બાર જે પદ્મ પુરસ્કારો છે તેમાં એકવીસ મહિલા છે અગિયાર એનઆરઆઈ પીઆઈઓ ઓસીઆઈ અથવા વિદેશી છે ત્રણ મરણોત્તર છે અને એક ટ્રાન્સજેન્ડર છે એ રીતે ટોટલ એકસો બાર જણાને મળેલા છે ત્યાર પછી આમાંથી તમને પૂછાઈ શકે છે કે બે હજાર ઓગણીસમાં કોને વિભૂષણ પુરસ્કારો અપાય છે કેમ કે આ બીજા નંબરે આવે છે ભારત રત્ન પછી એટલા માટે તમને પૂછાઈ શકે છે અહીંયા તમને નામ આપશે અથવા સામે કહેશે કે કયા રાજ્યના છે અથવા કહેશે કે તે સેની સાથે સંકળાયેલા છે તો આવશે તિજન બાય આર્ટ વોક્સ એન્ડ ફોલ્ક છત્તીસગઢના છે પછી આવશે ઇસ્માઈલ ઓમર તેમને પબ્લિક અફેરના છે જીબૂતીના છે ફોરેનર છે પછી આવશે અનિલ કુમાર મનીભાઈ તેમણે મહારાષ્ટ્રના છે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા છે અને બલવંત મોરેશ્વર તેમને આર્ટ એક્ટિંગ સાથે સંકળાયેલા છે અને તેમને મહારાષ્ટ્ર રાજ્યના છે તો આ ચાર જણાને પદ્મ વિભૂષણ પુરસ્કારો મળેલા છે હવે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવે છે આપણા ગુજરાતની એક્ઝામ માટે કે બે હજાર ઓગણીસમાં ગુજરાતના કેટલા વ્યક્તિઓને પદ્મ પુરસ્કારો મળ્યા છે તો કુલ છ જણાને મળ્યા છે આ તમને ડાયરેક્ટ પૂછી શકે છે અથવા તો તમને નામ આપશે અને સામે તેમને શેની સાથે સંકળાયેલા છે તે તમને પૂછી શકે છે તો જ્યોતિ ભટ્ટ આર્ટ અને પેઇન્ટિંગ સાથે સંકળાયેલા છે મુક્તાબેન પંકજકુમાર ડગલી તેમને સામ સામાજિક કાર્યકર છે અને દિવ્યાંગ વેલફેર સાથે સંકળાયેલ છે જોરાવલસિંહ જાદવ તેમને આર્ટ ડાન્સ સાથે સંકળાયેલ છે અબ્દુલ ગફુર ખત્રી તેમને આર્ટ અને પેઇન્ટિંગ સાથે સંકળાયેલ છે વલ્લભભાઈ વસરમભાઈ મારવનિયા તેમને ખેતી અને અન્ય સાથે સંકળાયેલ છે અને બિમલ પટેલ તેમને ખેતી અને અન્ય સાથે સંકળાયેલા છે આ રીતે છ વ્યક્તિને ગુજરાતના છે તેમને પદ્મ પુરસ્કારો મળ્યા છે અને આ છએ છને પદ્મશ્રી પુરસ્કારો મળ્યા છે ત્યાર પછી પંદરમો પ્રશ્ન જોઈએ આપણે કે સીએમ શ્રી વિજય રૂપાણી દ્વારા સિત્તેરમો પ્રજાસત્તાક દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો હતો તો આ પણ અવારનવાર ગૌણ સેવાની એક્ઝામમાં પૂછાયેલો હોય છે તો તે આવશે પાલનપુર ખાતે પાલનપુર આવેલું છે બનાસકાંઠામાં તેનું મુખ્ય મથક છે અને બનાસકાંઠા તે ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો છે આ પણ તમને પૂછાઈ શકે છે ત્યાર પછી અન્ય તથ્યો એક્ઝામ પ્રોસ્પેક્ટિવ ઇમ્પોર્ટન્ટ છે અને આપણને ખબર હોવી જોઈએ કે આપણું બંધારણ છે તેમાં ફંડામેન્ટલ રાઈટ ભાગ ત્રણમાં અનુચ્છેદ અઢારમાં ખિતાબોની નાબૂદી આપેલી છે એટલે કે ભારત રત્ન જે પદ્મ પુરસ્કારો છે તે અહીંયાથી એક્સેપ્શનલ રાખવામાં આવે છે પરંતુ સર નવાબ નિઝામ તે બધા ખિતાબો તે નાબૂદી આપેલી છે અનુચ્છેદ અઢારમાં ત્યાર પછી સૌથી ઇમ્પોર્ટન્ટ તમને પૂછાઈ શકે છે કે સિત્તેરમો પ્રજાસત્તાક દિવસમાં મુખ્ય મહેમાન કોણ હતા અથવા તો કયા દેશના હતા આ તમને પૂછાઈ શકે છે તો તે આવશે સિરિલ રામા ફોસા જે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ હતા હાઈકોર્ટ આસિસ્ટન્ટની મુખ્ય પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે સિત્તેરમું પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન કયા દેશના છે તો દક્ષિણ આફ્રિકાના પ્રમુખ છે તેમનું નામ છે સિરિલ રામા ફોસા ત્યાર પછી પૂછાઈ શકે છે કે ઓગણીસો પચાસમાં પ્રથમ પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવ્યો ત્યારે મુખ્ય મહેમાન કોણ હતું તો ડૉક્ટર સુકુણો હતા જેમને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ હતા નેક્સ્ટ છવ્વીસમી જાન્યુઆરીએ

અને તે કઈ નદી પર આવેલો છે તો લોહિત નદી પર આવેલો છે બ્રહ્મપુત્રાની જ એક ટ્રિબ્યુટરી છે અને તે આસામ અને અરુણાચલ પ્રદેશને જોડે છે તો આ તમને પૂછાઈ શકે છે અને બોગીબલી બ્રિજ વિશે આપણે અલગથી વિડીયો બનાવે છે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતું કમ્પ્લેટ એનાલિસિસ અને તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પદ્મ પુરસ્કારો અને ભારત રત્ન આની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને જે બીજા પદ્મ એવોર્ડ વિજેતા છે બે હજાર ઓગણીસના તેમના નામ તમારે એક વખત વાંચી જવા પડશે જે એકસો બાર છે બધાના કેમ કે એમાં અમુક ફેમસ સેલિબ્રિટીને તે લોકો હોય છે ક્રિકેટરો હોય છે તો તેમના નામ તમને પૂછાઈ શકે છે તો એટલા માટે પીડીએફ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ પદ્મ પુરસ્કાર બે હજાર ઓગણીસની તે તમે વાંચી શકો છો અને આની પીડીએફ આ જે વિડીયો છે તેની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તો ચાલો મળીએ છીએ એકના વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું હેવ ઓ અસમ ડે